કલમ ને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 12મી ડિસેમ્બર ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગત 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક રામ મંદિર કેસનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળે જ રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવા માટેનો આદેશ આપ્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ 9 પક્ષકારો તથા 9 અન્ય અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ અરજી ફાઇલ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટના 5 જજની ખંડપીઠે રિવ્યૂ અરજીઓ અંગે ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા SA બોબડેની ખંડપીઠે તમામ રિવ્યૂ અરજીઓ ફગાવી દીધી હતી. જામનગરમાં પત્રકાર પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. દિવ્ય ભાસ્કરના સ્થાનિક પ્રતિનિધિ તથા બ્યુરો ચીફ સમીરભાઈ ગડકરી પર ખુલ્લેઆમ હુમલો થયો છે. જીજી હોસ્પિટલ તથા ડીકેવી સર્કલ નજીક આ ઘટના બની હતી. બાઇક સવાર 3 અજાણ્યા શખ્સોએ લોખંડના સળિયા તથા મૂઠ વડે સમીરભાઈ પર પ્રહાર કર્યો હતો. જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાથી મીડિયા જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગોંડલ તથા કાલાવડ પંથકમાં વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ખરીફ પાક પણ બગડવાના એંધાણ છે. CAB એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે, પરંતુ આ બિલનો વિપક્ષ જોરદાર વિરોધ કરી રહ્યું છે. પૂર્વના આસામ સહિતના રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થિતિ કાબૂમાં લેવા સેનાની મદદ લેવાઈ રહી છે. દરમિયાન કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે CAB વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી છે. વિપક્ષ પણ કે બિલ સુપ્રીમ કોર્ટમાં માન્ય રહેશે નહીં એવા દાવા કરી રહ્યું છે. જામજોધપુરના શેઠવડાળા ગામે 2017માં એક સગીરા પર દુષ્કર્મ થયું હતું, જેમાં પોલીસે આરોપી અરુણભાઈ વવેચાની ધરપકડ કરી હતી. જામનગર કોર્ટે આરોપીને પોક્સો હેઠળની વિવિધ કલમો હેઠળ સજા કરી છે. આરોપીને આજીવન કેદની સજા ઉપરાંત કુલ 45,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારના રતનબેન પરમારનું મૃત્યુ થયું છે. તેણીને છેલ્લા 15 દિવસથી તાવ આવતો હતો. સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે. તેણીને ડેન્ગ્યુ થયો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ડેન્ગ્યુની બીમારી જતા જતા પણ દર્દીઓનો ભોગ લઈ રહી છે. તો આ હતા આજના સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.